હેલો દર્શક મિત્રો, તો આજે ફરી એકવાર આપણે પહોંચી ગયા છીએ ગઢપુર ધામ શ્રી સ્વામિનારાયણ મંદિરના દર્શન માટે। તો તમે જોઈ શકો છો આ છે સ્વામિનારાયણ મંદિર અને આ એમનો છે મેઇન ગેટ। તો ચાલો આપણે આ મેઇન ગેટથી અંદર જઈએ। તો મિત્રો, અંદર જતાં જ આપણને આ ભવ્ય કલાકૃતિવાળો ગેટ જોવા મળે છે, જે આ મંદિરની શોભામાં અભિવૃદ્ધિ કરે છે। અને અંદર જતાં જ આપણને તમે જોઈ શકો છો અહીંયા એક પાણીનો કુંડ છે અને એમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણ પાદુકા છે, તમે જોઈ શકો છો। અને મિત્રો, ત્યાંથી આગળ આપણે જઈએ તો આ પગથિયાની બાજુમાં આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા એક સુંદર મજાનું ઝરણાનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે। મિત્રો, આ પગથિયાની બંને બાજુ આપણને જોવા મળે છે। અને મિત્રો, અહીંયાથી આપણે આગળ જઈએ તો તમે જોઈ શકો છો હરિભક્તો ફોટોગ્રાફી પણ કરી રહ્યા છે, એટલે કે આપણે આ મંદિરમાં ફોટોગ્રાફી કરી શકીએ છીએ। અને દર્શક મિત્રો, આ મંદિરના મુખ્ય ગેટની સામે જ એક શ્રી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ મૂકવામાં આવી છે, જેમની ઊંચાઈ લગભગ આશરે 25 ફૂટ જેટલી છે। અને મિત્રો, આ બાજુ વિવિધ પ્રકારની સ્ટોરો આવેલી છે, જ્યાંથી આપણે પ્રસાદીની વસ્તુઓ ખરીદી શકીએ છીએ। આ છે બીજા નંબરનો ગેટ। તો ચાલો હવે આપણે અહીંયાથી ઉપર જઈએ। ઉપર ચડતા તમને પગથિયાની બંને બાજુએ આવા રમણીય સુંદર મજાના બગીચાઓ પણ જોવા મળશે। ફાઇનલી મિત્રો, આપણે હવે પહોંચી ગયા છીએ મંદિરની ઉપર, જ્યાં આપણને મુખ્ય મંદિર જોવા મળે છે। અને ઉપરથી મંદિરનું દ્રશ્ય કંઈક આવી રીતે આપણને જોવા મળે છે। તો દર્શક મિત્રો, અત્યારે મંદિરમાં દર્શન ચાલુ છે અને સામે જ તમે જોઈ શકો છો અભિષેક મંડપ આપણને જોવા મળે છે। મિત્રો, આ બાજુ જોઈએ તો આપણને ગણેશજી મહારાજના દર્શન થાય છે। અને એક્ઝેક્ટ એમની સામે જ શ્રી હનુમાનજી મહારાજની મૂર્તિ પણ આવેલી છે, એમના પણ આપણે દર્શન કરી લઈએ। અને આગળ જઈએ તો અહીંયા છે આ સભા મંડપ છે, તમે જોઈ શકો છો અહીંયાથી હરિભક્તો દર્શન કરીને આવી રહ્યા છે। આ છે નીલકંઠ વર્ણી શ્રી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ। અને મિત્રો, હવે દર્શન કરીને આવી ગયા છીએ મંદિરની ઉપર, અને અહીંયા પણ આપણે ભગવાનના દર્શન કરી લઈએ। મિત્રો, હવે દર્શન કર્યા બાદ મંદિરની પાછળની સાઈડમાં જઈએ તો અહીંયા આપણને શ્રી યોગીજી મહારાજની મૂર્તિના દર્શન આપણને કરવા મળશે। અને ત્યાંથી આગળ જઈએ તો મંદિરની એક્ઝેક્ટ પાછળ જ આપણને બ્રહ્મ સ્વરૂપ શ્રી ભગતજી મહારાજના આપણને દર્શન કરવા મળે છે, તમે જોઈ શકો છો અહીંયા ભગતજી મહારાજની આ મૂર્તિ છે। મિત્રો, ભગતજી મહારાજના આપણે દર્શન કર્યા બાદ અહીં તેમની બાજુમાં આપણને પરમ પૂજ્ય શ્રી પ્રમુખ સ્વામી મહારાજના પણ આપણને દર્શન કરવા મળે છે। આ છે એમની મૂર્તિ અને
તમે એમની બાજુમાં જોઈ શકો છો, આ છે સભા મંડપ. અને મિત્રો, ત્યાંથી આગળ જઈએ અને આ બાજુ આપણે જોઈએ તો કાષ્ટ એટલે કે લાકડાનું બનાવેલું આપણને મંદિર પણ જોવા મળશે, અને એમની સામે જ એક સુંદર રંગોળી પણ આપણને જોવા મળે છે. તો હવે ભગવાનના દર્શન કર્યા બાદ આપણે નીચે ઉતરીએ અને આ બાજુ જોઈએ તો પ્રદર્શનનો રસ્તો આપણને જોવા મળે છે. અને મિત્રો, કહેવાય છે કે આખા ભારતમાં માત્ર 3 જગ્યાએ જ પ્રદર્શન બનાવવામાં આવ્યા છે. એક ગઢડા બનાવવામાં આવ્યું છે, ગાંધીનગર બનાવવામાં આવ્યું છે, અને ત્રીજું એ અક્ષરધામ દિલ્હી બનાવવામાં આવ્યું છે. અને ચાલો અહીંયા આપણને હવે અંદર ફોન લઈ જવા. તો મિત્રો, આપણે હવે પ્રદર્શન જોઈને આવી ગયા છે બહાર પાછા. અને મિત્રો, એ પ્રદર્શન ખૂબ જ સરસ છે. તમે જ્યારે આ મંદિરમાં દર્શન કરવા આવો ત્યારે એ પ્રદર્શન જોવા જરૂરથી જજો, તમને સરસ લાગશે. સૌને જય શ્રી સ્વામિનારાયણ.